નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના કાંઠે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. નદીના જળસ્તરમાં વધારો થતાં કોવિડ સ્મશાન તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા મૃતદેહના અંતિમ સંસ્કારમાં વિઘ્ન નડી રહ્યું છે. ભરૂચમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તરફ ખાસ સ્મશાન બનાવવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સ્મશાન તરફ જતા રસ્તા પર નદીના પાણી ફરી વર્યા છે. હવે અમને તમને દ્રશ્યો બતાવવા જે જઈ રહ્યા છે તે તમારી આંખો ભીંજવી દેશે. આ દ્રશ્ય છે ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલા કોવિડ સ્મશાનના છે. સ્વયંસેવકો પ્લાસ્ટિકમાં વીંટારેલા કોવિડના દર્દીના મૃતદેહને લઈને કેરસામાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ નર્મદા નદી તોફાની બની છે. આવા વિપરીત સંજોગોમાં સામે ઝૂક્યા વિના સ્વયંસેવકો તેમની માનવતાના બરકરાર રાખી છે. કોવિડથી મૃત્યુ પામનારા વ્યક્તિથી ખુદ તેમના પરિવારજનો અંતર જાળવી રાખતા હોય છે ત્યારે આ સ્વયંસેવકો જીવના જોખમે દર્દીના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. નદીમાં પૂરની સ્થિતિ છે ત્યારે તંત્ર કોવિડ સ્મશાન માટે અલગ જગ્યા અથવા સ્વયંસેવકોને સલામતીના સાધનોની તાત્કાલિક અસરથી ફાળવણી કરવા માંગ ઉઠવા પામી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.